સબસ્ક્રાઇબ કરો ચેનલને અને દબાવો બેલ આઇકોનને, કેમ કે મોટિવેશનલ નોટિફિકેશન તમને મળતા રહે હંમેશા. જીવનની અંદર આસ્થા, આશા, વિશ્વાસ, આત્મવિશ્વાસ, પ્રેમ અને પોતાનો આગવો અંદાજ જેવા મૂલ્યો હોવા જોઈએ. પણ આવો આ મૂલ્યોને સમજીએ. એકવાર એક ગામમાં ગામવાળાઓએ નિર્ણય લીધો કે વરસાદ માટે બધા ભેગા મળીને પ્રાર્થના કરીશું. પ્રાર્થનાના દિવસે એક જગ્યાએ બધા ગામવાળા ભેગા થયા, પરંતુ એક બાળક પોતાની સાથે છત્રી લઈને આવ્યો. બસ મિત્રો, આને જ કહેવાય આસ્થા. કારણ કે એ બાળકને અંદરથી જ હતું કે જ્યારે હું ભગવાનને પ્રાર્થના કરીશ ત્યારે ચોક્કસથી વરસાદ આવશે, અને એ વખતે મારા જોડે છત્રી નહીં હોય તો હું ઘરે પલળતો જઈશ. જ્યારે તમે બાળકને હવામાં ઉછાળો છો ત્યારે એ બાળક રડવાની જગ્યાએ હસે છે, કારણ કે એ બાળકને ખબર છે કે તમે એને પકડી લેવાના છો. બસ મિત્રો, આને જ કહેવાય વિશ્વાસ. દરરોજ રાત્રે આપણે સુવા માટે જઈએ છીએ ત્યારે એ વાતની કોઈ ગેરંટી હોતી નથી કે આપણે સવાર સુધી જીવતા રહીશું કે નહીં. તેમ છતાંય આપણે સવારે ઉઠવા માટે ઘડિયાળમાં એલાર્મ મૂકીને સૂઈ જઈએ છીએ. બસ મિત્રો, આને જ કહેવાય આશા. આપણને ભવિષ્યની કોઈ જાણકારી નથી, તેમ છતાંય આવતીકાલ માટે મોટી મોટી યોજનાઓ બનાવીએ છીએ. બસ આને જ કહેવાય આત્મવિશ્વાસ. આપણે જોઈ રહ્યા છીએ કે આ દુનિયા મુશ્કેલીઓથી જજુમી રહી છે, છતાં પણ આપણે લગ્ન કરીએ છીએ. બસ આને જ કહેવાય પ્રેમ. એક 60 વર્ષના વ્યક્તિએ પોતાના શર્ટ પર લખ્યું હતું, મારી ઉંમર 60 વર્ષ નથી, હું તો માત્ર 16 વર્ષનો છું, બાકી 44 વર્ષનો મારા જોડે અનુભવ છે. બસ મિત્રો, આને જ કહેવાય અંદાજ. માટે મિત્રો, જીવનની અંદર આસ્થા, આશા, વિશ્વાસ, આત્મવિશ્વાસ, પ્રેમ અને પોતાનો આગવો અંદાજ જેવા મૂલ્યો હોવા જ જોઈએ, અને આ જ મૂલ્યો તમને આખી દુનિયામાં પોતાની આગવી ઓળખ અપાવે છે. અને મિત્રો, તમને પણ આ વિચાર ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરો, અને આવા જ વિચારો સાથે અને મારા નવા નવા વિડીયો માટે મારી ચેનલ મિલન પટેલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. જય હિન્દ, જય શ્રીરામ. હવે તમારા સ્કૂલ, કોલેજ, ગામ, શહેર, ધાર્મિક પ્રસંગોમાં, સામાજિક ફંક્શનમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં આવા જ યુવાલક્ષી, જીવનલક્ષી અને પ્રેરણાત્મક સેમિનાર કરવા માટે આજે જ સંપર્ક કરો 70169744483.